इश्यू विगतवार મોરબીના નજરબાગ રેલવે સ્ટેશને કોમ્પ્યુટરાઇઝ ટિકિટ બુકિંગ અને રિઝર્વેશન ઓફિસનું સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. મોરબીના નજરબાગ રેલવે સ્ટેશને કોમ્પ્યુટરાઇઝ ટિકિટ બુકિંગ અને રિઝર્વેશન ઓફિસનું લોકાર્પણ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે રેલવેના ડીઆરએમ ઉપરાંત ધારાસભ્ય બ્રિજેશભાઈ મિર્ઝા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નજરબાગ રેલવે સ્ટેશનેથી સમગ્ર દેશમાં ઓનલાઈન ટિકિટ બુકિંગ સુવિધા મળી રહેશે. તે ઉપરાંત શૌચાલય અને પીવાના પાણીની સુવિધા અગાઉ ના હોય જે સુવિધા પણ આપવામાં આવી હતી, તેમજ રેલવે સ્ટેશને વધારાનો શેડ બનાવવા સાંસદની ગ્રાન્ટમાંથી 5 લાખ રકમ ફાળવવામાં આવી છે. તો આ તકે ઉપસ્થિત મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મિર્ઝાએ જણાવ્યું હતું કે નજરબાગ રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નીચું હોવાથી દિવ્યાંગ અને બુઝુર્ગોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ પ્લેટફોર્મ શેડ પર નાનો હોય જેને પહોળો કરવાની જરૂરિયાત છે. તે ઉપરાંત ડેમુ ટ્રેન જે સવારે રાજકોટથી ઉપડે છે, જે યથાવત રાખીને સવારે મોરબીથી રાજકોટની ડેમુ ટ્રેન આપવા તેમજ નટરાજ અને નવલખી ફાટકે બ્રિજ બનાવવાની માંગ કરી છે. જેવી રીતે કે આપણે ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સમગ્ર ભારતની અહીંથી બુકિંગ વ્યવસ્થા થઈ શકશે એક પ્રકારનું આયોજન કરવામાં આવ્યું. એની સાથે સાથે જે અહીંયા શેડ છે એ પણ રિનોવેશન કરવામાં આવ્યું. દિવ્યાંગો માટેની જે શૌચાલય પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. એની સાથે પીવાના શુદ્ધ પાણીનો આરો પ્લાન્ટ સાથેની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અને જે માળખાકીય બીજી મૂળ જરૂરિયાતો આગામી સમયની અંદર પૂરી કરવા માટે ડીઆરએમ સાહેબ સાથે વાત થઈ છે અને રેલવે વિભાગની અંદર પણ અનેક રજૂઆતો કરી છે. મોરબી નજરબાગ રેલવે સ્ટેશને આજે કોમ્પ્યુટરાઇઝેશન સેન્ટરના ઉદઘાટનનો એક ટોકન કાર્યક્રમ હતો. આ નજરબાગ રેલવે સ્ટેશનની ઘણી બધી જે સુવિધાઓની અમારી માંગણી છે એ હજુ પણ અનિર્ણાયક રહી છે, ત્યારે અમે સાંસદને અને ડીઆરએમને એવી ઉગ્ર રજૂઆત કરેલી છે કે આ નજરબાગ રેલવે સ્ટેશન કે જેનું પ્લેટફોર્મ ઊંચું લેવું જોઈએ, ડેમુ ટ્રેન છે એ સવારે રાજકોટથી 7 વાગે ઉપડે છે, એ ચાલુ રાખીને વધારાની ડેમુ ટ્રેન મોરબીથી સવારે 7 વાગે ઉપડે એવી ફ્રીક્વન્સી આપવી જોઈએ. પાર્થ પટેલ, KTV ન્યૂઝ, ગુજરાતી, મોરબી.